नमस्ते बाल मित्रों, आज आप जो रिया छे धोरण सात विषय विज्ञान प्रकरण त्रण रेशा थी कापड़ सुधी लेसन यूनिट आगे आप ऊन विषय संपूर्ण समझ मेरी है। हवे आप रेशम विषय की संपूर्ण समझ आम मेलेसु संपूर्ण प्रेजेंटेशन में। तमारी नोट और पेन साथ रखो, जे नोंध करवाना शब्दों हो तेने साथे तमे नोंध पण करता जजो। परिचय। तहेवारों अने महत्वपूर्ण कार्यों दरमियान लोको खास कपड़ा पहरे छे, सारा सारा नवा नवा कपड़ा पहरे छे लोको। तमे फोटोग्राफ्स में जोई रह्या छो। आमांथी क्या रेशामांथी बनेला कपड़ा सामान्य रीते आवा प्रसंगोए पहेरवामां आवे छे? तमारा विकल्प पसंद करो। पॉलिएस्टर, कपास, सिल्क के नायलॉन। सिल्कना कपड़ा वधारे पहेरवामां आवे छे, जे चमकदार होय छे अने एकदम नवा लगता होय छे। रेशम, सिल्कना रेशा, रेशमना रेशा। तमे चित्रमां फोटोग्राफ्समां रंगबेरंगी रेशाओ जोई रह्या छो, रेशमना रेशा। अने नीचेना चित्रमां तमे जोई रह्या छो रेशमना कीड़ा अने कोष टो। सिल्कने रेशाओनी राणी कहेवामां आवे छे। તે સૌથી મોંઘા રેસા પૈકીનું એક છે। રેશમના કીડાઓમાંથી રેશમના રેસા મેળવવામાં આવે છે। રેશમના કીડાના જીવનચક્રને જાણીને રેશમના જંતુઓમાંથી રેશમના રેસા કેવી રીતે મેળવી શકાય છે એ જાણી શકાય છે। તમે જો છો રેશમનો કીડો છે અને બાજુમાં રેશમના કીડાની જીવનગાથા। શેતુરના પાંદડા પર એક સમયે માદા રેશમનો કીડો સેંકડો ઈંડા મૂકે છે। એક પ્રકારનું શેતુરનું વૃક્ષ આવે છે, એની ઉપર એના પાંદડા ઉપર માદા રેશમનો કીડો સેંકડો ઈંડા મૂકે છે, જે તમને જોવા મળે છે રેશમનો કીડો। ઈંડા સેવાય છે અને ડિંભ દેખાય છે, જેને કેટર પિલર અથવા રેશમના કીડા કહેવામાં આવે છે। ઈંડામાંથી જે નીકળે છે એને કેટર પિલર અથવા રેશમના કીડા કહેવામાં આવે। આ સેતુરનું ઝાડ છે, પાકેલી સેતુર, કાચી સેતુર તમને જોવા મળે છે, ખાવામાં બહુ મીઠી હોય છે આ સેતુર। જીવનચક્રની ત્યાર પછીની કોષિત અવસ્થાને પ્યુપા કહે છે। શેતુરના પાંદડા ખાઈને રેશમના કીડા ખૂબ મોટા થઈ જાય છે, અને એનો ખાસ ખોરાક શેતુરના પાંદડા હોય છે, અને એ ખોરાક લઈ અને રેશમના કીડામાં કદમાં વધારો થતો હોય છે। જો છો તમે ઝાલા જેવું છે અને એક કીડો પણ દેખાય છે। ખૂબ સરસ ફોટોગ્રાફ્સ અહીંયા બતાવવામાં આવ્યો છે। રેશમના કીડા પોતાને પકડી રાખવા પોતાની આસપાસ ઝાળું રચે છે, જેવું આપણે કરોળિયાનું ઝાડું જોઈએ છીએ એવું જ આ પ્રકારનું ઝાડું રચે છે, અને પોતાના માથાને અંગ્રેજી આંટ કે આંટાના સ્વરૂપમાં આકારમાં એક છેડાથી બીજા છેડે લઈ જઈને પ્રોટીનના તાતણાઓ રચે છે, જે હવાના સંપર્કમાં આવતા રેશમનો તાર બને છે। આખી આની પ્રક્રિયા હોય છે કે આંટડા જેવું આખું નિશાન કરતા હોય છે, અને એક છેડાથી બીજા છેડે લઈ જઈ અને પ્રોટીનના તાતણાઓ એમાં રચે છે, અને જેવા પ્રોટીનના તાતણાઓ હવાના સંપર્કમાં આવે છે ત્યારે એ રેશમનો તાર બની જાય છે। ખૂબ સરસ પ્રક્રિયા આપણે અત્યારે જોઈ રહ્યા છીએ। રેશમનો કીડો સંપૂર્ણપણે રેશમ રેસા દ્વારા આવરી લેવામાં આવે છે। આ બાહ્ય આવરણને કોશેટો કહેવામાં આવે છે। આ પ્યુપા તબક્કો છે, એક તબક્કાનો પ્રકાર છે જેનું નામ પ્યુપા છે। પ્યુપા કોશેટોની અંદર પતંગિયામાં રૂપાંતરણ પામે છે। ખૂબ સરસ કુદરતી રચના આપણે કહી શકાય કે પ્યુપા કોશેટોની અંદર પતંગિયાના રૂપાંતરણ પામે છે। રેશમ પ્રાપ્ત કરવા માટે રેશમના કીડાઓનો ઉછેર કરવાનો તેને સેરિકલ્ચર કહે છે। રેશમના કીડાના કોશેટોમાંથી રેશમના તાર પ્રાપ્ત થાય છે, રેશમના તારની મજબૂતાઈ સારી હોય છે,
कोशेटो नी आसपास रेशमना तार नीचे जे देखाय छे ई कोशेटो छे। आगळ आपणे एक सामान्य चित्र में जोयुं हतुं आमां वधारे पड़ता देखाय आपणे छे। अने कोशेटो नी आसपास रेशमना तार आपणे जोवा मळे छे। विविध प्रकारना रेशमना कीड़ाओमांथी विविध प्रकारना रेशम मळे छे। रेशम रेसा नीचेमांथी कोई पण होई शके छे। એમાંથી બરછટે મળે, મુલાયમે મળે અને ચમકદાર અથવા તેજસ્વી પણ રેશમ મળે છે। વિવિધ પ્રકારનું ભારતમાં વિવિધ પ્રકારનું રેશમ મેલબેરી સિલ્ક, એરી સિલ્ક, તસર સિલ્ક, મુગા સિલ્ક આ અલગ અલગ પ્રકારના રેશમના પ્રકારો છે જે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ આ ફોટોગ્રાફ્સ સહિત। મેલબેરી રેશમની લાક્ષણિકતાઓ મેલબેરી સિલ્ક મેલબેરી રેશમની લાક્ષણિકતાઓ આ મુજબ છે। તે મુલાયમ હોય છે, તે તેજસ્વી હોય છે એટલે કે ચમકીલું હોય છે, તે લચકદાર હોય છે, તે વિવિધ રંગોમાં રંગી શકાય છે। આપણે ઉપર જે પેકેટમાં જોઈ રહ્યા છીએ અલગ અલગ રંગમાં પણ આપણે જોવા મળે છે અને નીચે એકદમ મુલાયમ સરસ મજાનું કાપડ આપણે જોવા મળી રહ્યું છે અને અલગ અલગ રંગમાં પણ એને રંગી શકાય છે। આ એની લાક્ષણિકતાઓ છે। કોની લાક્ષણિકતાઓ છે? મેલબેરી રેશમની। તમે જાણો છો રેશમ કાતતા કીડાઓમાંના 500થી વધુ વિવિધ પ્રકારો પૈકી માત્ર 4 જ વ્યાવસાયિક રૂપે કુદરતી રેશમના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવામાં આવે છે, જેમ કે મેલબેરી, ટસર, એરી અને મુગા। આ 4 જ એવા છે કે જે ઉત્પાદન માટે ઉપયોગમાં લેવામાં આવે છે। ટસર, એરી અને મુગા સિલ્ક જંગલી સિલ્ક છે અને તેને વન્ય સિલ્ક વન રેશમ કહેવામાં આવે છે, જે જંગલ જેવા વિસ્તારોમાં વધારે જોવા મળે। ભારત એકમાત્ર દેશ છે જે હાલમાં તમામ પ્રકારના 4 પ્રકારના કુદરતી રેશમનું ઉત્પાદન કરે છે। માત્ર ભારત જ એક એવો દેશ છે કે એકમાત્ર એવો દેશ છે જે આ 4 પ્રકારના રેશમનું ઉત્પાદન કરી રહ્યો છે, જે આપણા માટે ગર્વની વાત કહેવાય। રેશમના કીડાનો ઉછેરમાં સામેલ વિવિધ તબક્કાઓ માદા રેશમના કીડા દ્વારા અપાયેલા ઈંડા કાળજીપૂર્વક કાગળ અથવા કાપડની પટ્ટી ઉપર સંગ્રહિત થાય છે અને રેશમના કીડા પાળનારને વેચવામાં આવે છે। ઈંડાને સ્વચ્છતાપૂર્વક યોગ્ય તાપમાન અને ભેજ હેઠળ જંતુઓથી દૂર રાખવામાં આવે છે। ઈંડાને યોગ્ય હૂંફાળું તાપમાન આપવામાં આવે છે જેથી ડિંભ બહાર નીકળી આવે છે। ખૂબ જાળવણી માટે આ વાત કરવામાં આવી છે। લાર્વા કે ડિંભ, એને લાર્વાને ડિંભ પણ કહી શકાય, એને સ્વચ્છ વાંસની ટ્રેમાં રાખવામાં આવે છે। જો તમે જોઈ શકો છો એ કીડાને વાંસની એક ચોખ્ખી ટ્રેમાં રાખવામાં આવ્યા છે। લાર્વા ડિંભ ટ્રેમાં સેતુરના પાંદડા ખાય છે અને કદમાં વૃદ્ધિ કરે છે। આ બાજુ જો પાતળા રેશમના ક્રીડા છે અને સેતુર ખાઈને થોડા કદમાં એની વૃદ્ધિ જોવા મળે છે કે એના ખોરાકની વૃદ્ધિ જોવા મળતી હોય છે। રેશમના કીડાનો ઉછેરમાં સામેલ વિવિધ તબક્કાઓમાં બંને ફોટોગ્રાફ્સમાં આપણે જોઈ શકીએ છીએ 25-30 દિવસ પછી રેશમના કીડા ખાવાનું બંધ કરે છે અને વાંસની ટ્રેમાંના સૂક્ષ્મ ખાનાઓમાં જાય છે અથવા ટ્રેમાં પૂરા પાડવામાં આવેલી ડાળીઓ સાથે ચોંટી જાય છે। રેશમના કીડાઓ કોશેટો બનાવે છે, 25-30 દિવસ સતત એ ખાય છે અને પછી એની ખાવાની પ્રક્રિયાને બંધ કરી દે છે અને ટ્રેમાં સૂક્ષ્મ ખાનાઓ હોય છે એમાં જતા રહે છે અથવા ટ્રેમાં પૂરવા પાડવામાં આવેલી જે ડાળીઓ હોય છે જે ખોરાક માટેની એના પાંદડાઓ એ ખાઈ ગયા હોય છે એની ડાળીઓમાં એ ચોંટી જાય છે અને એમાંથી કોશેટો બનાવે છે। કોશેટોની અંદર રેશમના કીડો રેશમના રેસામાં વિકસિત થાય છે, થાય તે પહેલાં કોશેટો વાંસની ટ્રેમાંથી લઈ લેવામાં આવે છે। કોશેટોની અંદર રેશમનો કીડો રેશમના રેસામાં વિકસિત થાય છે,
તે પહેલાં એને ત્યાંથી લઈ લેવામાં આવે છે અને કોસેટો વાંસની ટ્રેમાંથી લઈ લેવામાં આવે છે કે એને વાંસની ટ્રેમાંથીને જ લઈ લેવામાં આવે છે એ કોસેટોનો એ કીડામાં રૂપાંતરિત કે પતંગિયામાં રૂપાંતરિત થાય એ પહેલાં કોસેટોમાંથી રેશમ તંતુ અલગ કરવા માટે કોસેટાને પાણીમાં ઉકળવામાં અથવા તડકામાં મૂકવામાં આવે છે કોસેટોમાંથી રેશમ તંતુ અલગ કરવા મશીનનો ઉપયોગ કરી દોરા કે પાતળા વણેલા તાર બનાવવામાં આવે છે જે પ્રક્રિયાને ડ્રિલિંગ કહેવામાં આવે છે જોઈ રહ્યા છો આપ તાર બનેલા કલરવાળા રેશમ તંતુઓને ઈચ્છિત રંગોમાં રંગવામાં આવે છે કોઈ પણ રંગમાં એને એના તંતુઓને રંગી અને રંગબેરંગી બનાવવામાં આવે છે રેશમના તાર કાંતિને બનાવતા રેશમના દોરા એ દોરાને વણકરો રેશમના દોરામાંથી કાપડ વણે છે દોરાની મદદથી વણાટકામ કરી અને એને કાપડમાં રૂપાંતરિત કરવામાં આવે છે શું તમે જાણો છો સામાન્ય રીતે જ્યારે કોશેટાને ગરમ પાણી વરાળ અથવા સૂર્યની ગરમીમાં બહાર કાઢવામાં આવે છે ત્યારે રેશમના કીડા અથવા વિકાસશીલ પતંગિયા મૃત્યુ પામે છે અહિંસા સિલ્ક એ એવું રેશમ છે જેમાં પતંગિયા તેના કોશેટોમાંથી બહાર નીકળે પછી સિલ્ક મેળવવામાં આવે છે સિલ્ક માર્ક એ ગુણવત્તા ખાતરી લેબલ રેશમના નામ હેઠળ વેચવામાં આવતી બીજી અસંખ્ય સામગ્રી છે જેમ કે કલા રેશમ અને કૃત્રિમ રેશમ શુદ્ધ રેશમના ખરીદદારો અને વેપારીઓને ટેકો આપવા માટે ભારત સરકારે સેન્ટ્રલ સિલ્ક બોર્ડ અંતર્ગત 17 જૂન 2004 ના રોજ સિલ્કનો માર્ક રજૂ કરેલ છે સિલ્ક માર્ક લેબલ ખરીદનારને શુદ્ધ રેશમ માટે મદદ કરે છે પ્રત્યેક લેબલમાં હોલોગ્રામ અને તેના પર મુદ્રિત એક અનન્ય સંખ્યા હોય છે કાયદેસરની જે કાર્યવાહી હોય છે એ માર્કા દ્વારા કરવામાં આવે છે કે લોકો એને ખરીદી શકે છે જો આનો સિલ્કનો માર્ક છે ઓરિજિનલ સિલ્ક જે ખરીદતા હોય છે તેના ઉપર આવો માર્ક જોવા મળતો હોય છે સારા આજમાં આપણે શું શું શીખ્યા છે રેશમના કીડાઓનું પાલન અથવા ઉછેરને સેરીકલ્ચર કહેવામાં આવે છે સિલ્ક પ્રોટીનનું બનેલી કુદરતી પ્રાણીજ રેસા છે રેશમના કીડાઓના જીવનચક્રમાં ઈંડા ડીંબ પ્યુપા અને પતંગિયા હોય છે રેશમના કીડા તેમની આસપાસ રેશમના તાર વીંટાળે છે જેને કોશેટો કહે છે કોશેટાની અંદર પ્યુપા એક પતંગિયામાં વિકસે છે મલબેરી રેશમ એરી રેશમ મૂગાનું રેશમ અને ટસર રેશમ ભારતની રેશમ જાતો છે રીલિંગ નામની પ્રક્રિયા દ્વારા રેશમ તંતુઓ કોશેટામાંથી અલગ પાડીને તેમાંથી દોરો કે પાતળા વણેલા તાર બનાવવામાં આવે છે મલબેરી રેશમ મુલાયમ ચમકદાર અને લચીલું હોય છે વિવિધ રંગોમાં તે રંગી પણ શકાય છે મૂલ્યાંકન પ્રેક્ટિસે ખરા ખોટા જણાવો રેશમ એ કુદરતી રેસા છે રેશમનું પતંગિયું પોતાની આસપાસ રેશમના તંતુઓ વીંટાળે છે ત્રીજું રેશમના તાર વરાળમાં ખુલ્લા કરીને કોશેટામાંથી અલગ પડાય છે પેશ્મીના રેશમનો એક પ્રકાર છે જ્યારે રેશમના કીડો સંપૂર્ણ રીતે રેશમના તારથી ઢંકાઈ જાય છે તેને પ્યુપા કહેવાય છે એના જવાબ છે રેશમ એ કુદરતી રેસા છે સાચું રેશમનું પતંગિયું પોતાની આસપાસ રેશમના તંતુઓ વીંટાળે છે ખોટું રેશમના તાર વરાળમાં ખુલ્લા કરીને કોશેટાથી અલગ પડાય છે સાચું પેશ્મીના રેશમનો એક પ્રકાર છે ખોટું જ્યારે રેશમનો કીડો સંપૂર્ણ રીતે રેશમના તારથી ઢંકાઈ જાય છે તેને પ્યુપા કહેવાય છે પ્રેક્ટિસ 2 યોગ્ય વિકલ્પ પસંદ કરો
રેશમ મેળવવા માટે રેશમના કીડાનો ઉછેર કરવો તે ખાલી જગ્યા કહેવાય છે. ઓપ્શનમાં સેરિકલ્ચર, એપિકલ્ચર, ફ્લોરિકલ્ચર. તો એનો જવાબ છે સેરિકલ્ચર. રેશમના રેસા શેના બનેલા હોય છે? ચરબી, કાર્બોહાઈડ્રેટ કે પ્રોટીન? આંકડા જેવો નિશાન યાદ કરજો તો પ્રોટીનના બનેલા હોય છે. કશેટોમાંથી રેશમના તંતુઓમાંથી દોરા કે તાર બનાવવાને ખાલી જગ્યા કહે છે? શેરિંગ, સ્કોરિંગ, રીલિંગ. રીલિંગ કહેવામાં આવે છે. નીચેમાંથી કયું મલબરી રેશમનું લક્ષણ નથી? તેજસ્વી, મુલાયમ કે બરછટ? બરછટ. અલગ અલગ સંદર્ભમાંથી આ પ્રેઝન્ટેશનને બનાવવામાં મદદ મળેલી છે. આભાર.